हेलो विद्यार्थी मित्रों, मारू नाम आरती मकवाणा छे। जेम शिक्षण संकुल तरफथी तमारू स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, मैं आगला वीडियो में तमने चैप्टर 3 शरीर के अंग तेना शरीर अंगों समझाव्या हता। आज आपणे तेनुं स्वाध्याय भणीशुं। तो जोईए विद्यार्थी मित्रों स्वाध्याय। प्रत्येक चित्र के नीचे उसका गुजराती और हिंदी नाम पोस्टर से चुनकर लिखिए। तो पहला है जीभ, तो जीभ तो लिखा हुआ है। तो ये दूसरा क्या है? अंगूठा। क्या है? अंगूठा। तो हमें इधर लिखना है अंगूठा। पहला आपणे गुजराती शब्द लखवानो छे। विद्यार्थी मित्रों, तमारे पण मारी साथे लखवानो छे अंगूठो। हवे हिंदी शब्द अंगूठा। हवे आ तीर करी शुं बताव्युं छे? घूंटण। शुं बताव्युं छे? घूंटण। तो अहीं तमारे लखवानुं छे घूंटण। अने हिंदी शब्द घूंटना। શું લખવાનું છે? ઘૂંટના। હવે આગળ જોઈએ આપણે ગળું। શું છે? ગળું। તીર કરીને બતાવેલું છે આ શું છે? ગળું। હવે તમારે એનો હિન્દી શબ્દ લખવાનો છે ગરદન। શું લખવાનું છે? ગરદન। હવે આગળ જોઈએ આ શું આપેલું છે? હોઠ। શું આપેલું છે? હોઠ। હવે એનો હિન્દી શબ્દ લખવાનો છે ઓઠ। શું લખવાનું છે? ઓઠ। આ છે આંખ। શું છે? આંખ। શું છે? આંખ। હવે એનો હિન્દી શબ્દ લખવાનો છે આંખ। હવે આ જોઈએ શું બતાવ્યું છે તીર કરીને? કોણી। શું બતાવ્યું છે? કોણી। તો આપણે પહેલાં ગુજરાતી શબ્દ કોણી અને હિન્દી શબ્દ કુહની। હિન્દીમાં શું કહેવાય કોણીને? કુહની। હવે આગળ જોઈએ આ શું આપેલું છે? નખ આપેલો છે। શું આપેલું છે? નખ। અને હિન્દીમાં કહેવાય નાખૂન। શું કહેવાય? નાખૂન। હવે આપણે આગળ જોઈએ ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લિખીએ। તો પહેલાં આપેલું છે માથું। માથુંને હિન્દીમાં શું કહેવાય? શિર। શું કહેવાય? શિર। હવે આગળ જોઈએ બીજું આપેલું છે સાતી। સાતીને શું કહેવાય? સીના। શું કહેવાય? સીના। હિન્દીમાં શું કહેવાય? સીના। તો તમારે લખવાનું છે સીના। હવે છે આંખ। આંખને શું કહેવાય હિન્દીમાં? આંખ। શું કહેવાય? આંખ। હવે આગળ જોઈએ ચોથું છે કમર। શું છે? કમર। તો તમારે હિન્દીમાં લખવાનું છે કમર। હવે આગળ જોઈએ શું આપેલું છે મોઢું। મોઢુંને શું કહેવાય? મુંહ। શું કહેવાય હિન્દીમાં? મુંહ। હવે આગળ જોઈએ શું આપેલું છે કોણી। કોણીને શું કહેવાય? કુહની। શું કહેવાય? કુહની। તો તમારે લખવાનું છે હિન્દી શબ્દ કુહની। કાનને શું કહેવાય હિન્દીમાં? કાન। શું કહેવાય? કાન। પગને હિન્દીમાં કહેવાય પેર। શું કહેવાય? પેર। તો તમારે હિન્દી શબ્દ પેર લખવાનું છે। આંગળી। આંગળીને શું કહેવાય? ઉંગલિયા। શું કહેવાય? ઉંગલિયા। તો તમારે અહીંયા લખવાનું છે ઉંગલિયા। શું લખવાનું છે? ઉંગલિયા। હવે આગળ જોઈએ ખંભો। ખંભાને શું કહેવાય? કંધા। શું કહેવાય? કંધા। તો તમારે અહીંયા લખવાનું છે કંધા। શું લખવાનું છે? કંધા। હવે આગળ જોઈએ હથેળી। હથેળીને શું કહેવાય? હથેળીને શું કહેવાય હિન્દીમાં? હથેલી। શું કહેવાય? હથેલી। તો તમારે લખવાનું છે હથેલી। શું લખવાનું છે? હથેલી। હવે આપણે જોઈએ બીજું 12મું શું આપેલું છે કાંડું। કાંડુંને હિન્દીમાં કહેવાય કલાય। શું કહેવાય? કલાય। તો આપણે લખવાનું છે કલાય। હવે આપણે નીચે જોઈએ હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લિખીએ। હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લિખીએ। બાલ। બાલને શું કહેવાય ગુજરાતીમાં? વાળ। શું કહેવાય? વાળ। બીજું છે પેટ। પેટને હિન્દીમાં પેટ કહેવાય। શું કહેવાય? પેટ કહેવાય। હાથ। હાથને ગુજરાતીમાં હાથ કહેવાય। શું કહેવાય? હાથ। નાકને ગુજરાતીમાં નાક કહેવાય। શું કહેવાય? નાક। ઘૂંટણા। ઘૂંટણાને ગુજરાતીમાં કહેવાય ઘૂંટણ। શું કહેવાય? ઘૂંટણ। તો તમારે લખવાનું છે ઘૂંટણ। એડીને
એડી કહેવાય, શું કહેવાય? એડી કહેવાય. હવે આગળ જોઈએ સાતમું, ઉંગલિયા. ઉંગલિયાને આંગળીઓ, શું કહેવાય? આંગળીઓ. હવે જોઈએ શું આપેલું છે, ટખના. ટખનાને શું કહેવાય? ઘૂંટી. શું કહેવાય? ઘૂંટી. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે મેં તમને સ્વાધ્યાય કરાવ્યું એ રીતે તમારે પણ તમારી સાપોથીમાં લખવાનું છે, સારા અક્ષરે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આ સાથે તમારા નોટબુકમાં નથી લખવાનું, કારણ કે મેં તમને આગળ બધા ગુજરાતી અને હિન્દી શબ્દ લખવા આપ્યા જ હતા. વિદ્યાર્થી મિત્રો, તમારે સાપોથીમાં સારા અક્ષરે સરખું લખજો અને તમે શરીરના અંગો હિન્દી અને ગુજરાતીમાં મોટે કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.